નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 16મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 16મો વાર્ષિક પદવીદાન સમારોહ આજરોજ સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ ખાતે ગુજરાત રાજ્ય અને વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઝીણાભાઈ પટેલ દ્વારા તમામ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ દ્વારા PhD ટાયેલા વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવ્યા હતા. તો 2 પ્રોફેસરને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ બુકોનું પણ લોકાર્પણ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી પદવીદાન દેશની આગ્રહ હરોળમાં આવતી કૃષિ યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારંભમાં રાજ્યના મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કર્યા હતા, જેમાં COVID-19 ગાઈડલાઇનને ખાસ ધ્યાને રાખીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં આજે નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં પદવીદાન સમારંભ રાખવામાં આવ્યો હતો. COVID-19 નીતિ નિયમો લઈને આચાર્ય દેવવ્રતજીએ માત્ર 37 લોકોને પદવી એનાયત કરી હતી, સાથે સિદ્ધિ મળેલ ચૂકેલ કૃષિ વૈજ્ઞાનિકોને પણ સન્માનિત કર્યા હતા. કોરોનાના કારણે 150 મહાનુભાવોની હાજરીમાં પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન દ્વારા ભારત દેશ ખેતીમાં અગ્રેસર છે અને આવનારા સમયમાં સરકાર ખેતી માટે નવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે. કૃષિ બિલ અંતર્ગત પૂછતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાઓ આવનારા દિવસોમાં ખેડૂતો માટે લાભદાયક નીવડશે. અલ્પેશ કશ્યપ, JSTV, નવસારી. વર્ષે એક અભિયાન ચલાયા હૈ પ્રાકૃતિક ખેતી કા, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ, જો દેશી ગાય પર આધારિત હૈ. વો પદ્ધતિ એસી હૈ કે જિસમે કિસાન કી આય ઘટેગી નહીં ઓર પર્યાવરણ દૂષિત હોગા નહીં, 60-70% પાણી કી બચત હોતી હૈ, જમીન કી ઉસસે ઉર્વરા શક્તિ બઢતી હૈ, કિસાન કી લાગત શૂન્ય આયેગી તો કિસાન સમૃદ્ધ હોગા. ભારત કે યશસ્વી પ્રધાનમંત્રી 2022 તક ભારત કે કિસાન કી આય કો દુગુના કરને કા જો બહુત બડા અભિયાન ચલા રહે હૈ, યે પદ્ધતિ ઉસમે સફલ હોગી. તો પૂરે ગુજરાત ને ઇસ દિશા મે બડા અભિયાન ચલાયા હૈ. માન્ય મુખ્યમંત્રી ઓર કૃષિ વિભાગ ઇસ મિશન કે લીએ ઉન્હોને 1,05,000 ખેડૂત કો 22 દિસંબર તક 48 કરોડ રૂપિયા વિતરિત કિયા, તાકી કિસાનો કો ગાય રખ રખાવ કે લીએ સહયોગ મિલ સકે. વો ગત વર્ષ મે યે અભિયાન હમ ચલા ચુકે હૈ ઓર પૂરે પ્રદેશ મે હમારા મિશન હૈ કે ઘર ઘર મે ગૌ જાય ઓર ગાય આધારિત ખેતી હો, લોગો કો અચ્છા સ્વસ્થ ભોજન મિલે, પાણી કી બચત હો, પર્યાવરણ કી બચત હો ઓર કિસાન કી સમૃદ્ધિ હો, સબકા કલ્યાણ હો, ઇસ દિશા મે એક અભિયાન ચલાયા જા રહા હૈ. ઇસમે સબકે સહયોગ કી આવશ્યકતા હૈ, સબકે કલ્યાણ કા એ માર્ગ હૈ, સબકે હિત કા એ કાર્ય હૈ. ખેતી મે પરિવર્તન જિસ પ્રકાર સે પ્રધાનમંત્રીજી ને 3 નયે કાનૂન બનાયે હૈ, વો કિસાનો કો આને વાલે સમય મે બહોત લાભકારી સિદ્ધ હોંગે ઓર ઉનકો આભાસ હોગા. આપ જાનતે હૈ જબ હરિત ક્રાંતિ આઈ ઓર ઉસકો હરિત ક્રાંતિ કે લીએ કિસાનો મે નયા વાતાવરણ પેદા કિયા ગયા, ઉસ સમય ભી લોગો ને ઉસે સ્વીકાર નહીં કિયા, બડે વિરોધ કે સ્વર બુલંદ હુએ, લેકિન જબ કિસાનો ને અપનાયા તો ઉનસે ઉનકી આય ભી બઢી કે ભારત આત્મનિર્ભર અન્ન કી દ્રષ્ટિ સે બના ઓર આજ ભારત ઇસ દિશા મે બડા સમૃદ્ધ બના. તો યે વો રાસ્તે હૈ કે જિસસે એક કિસાન કો કી આય બઢેગી. ઓર આજ જો મેને ચર્ચા કી હૈ વો યે કી હૈ કે હમારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભી હમારી પ્રાકૃતિક ખેતી પર ચર્ચા કરે, ઉસકે બીજોં પે કામ કરે, જો હમારે પરંપરાગત બીજ હૈ ઉનકો ઉન્નત બનાએ જિસસે વો ઉત્પાદન જ્યાદા દે,
किसान की आय बढ़े और वो हाइब्रिड जो बार बार लेकर के बोना पड़ता है, उसमें बार बार खरीदना पड़ता है तो किसान का खर्चा बढ़ता है। हमारे परंपरागत बीज किसान बार बार बो सकते हैं, घर में रख के इसको ठीक करके बो सकते हैं, तो इससे किसान समृद्ध होगा।